साकर जेवी मीठी जिंदगी बनावी साकर जेवा मीठा मित्रों ने राखजो। आज तमने एक एवं उदाहरण आपूं के सांभळ्या पछी तमे मने कहेशो मारे से एड्रेस आपो मारे ए व्यक्ति ने मळवुं छे। महाराष्ट्र में जालना सांभळ्युं जालना औरंगाबाद छे एनी बाजू में जालना जालना थी 35 किलोमीटर ऊपर एक गाम छे नाम छे अंबड अंबड। આ ગામની અંદર બે જ જૈનના ઘર બાકી બધા નોન જૈન અને બે જૈન માંથી એક જૈન એક જ છે અને એ ઘરની અંદર એક છોકરી રહેતી એનું નામ હતું નમ્રતા। આ નમ્રતા 14 વર્ષની હતી અને બોક્સિંગ શીખવાનું ચાલુ કર્યું। બોક્સિંગ કોઈ આવ્યું ઇન્ડિયામાં ઓલિમ્પિકમાં બોક્સિંગમાં આવ્યું કોઈ પૂછ નહીં, ખાલી એક મીરાબાઈને મળી ગયો મંજીરો, એમાં તો તમે મંજીરા વગાડો છો। વાંચો જરા ચાઇનાને કેટલા આવ્યા, યુએસને કેટલા આવ્યા, ઇન્ડિયાને 51મો નંબર છે ઇન્ડિયાનો। આ છોકરી બોક્સિંગની અંદર ચેમ્પિયન થઈ ગઈ ને બે દિવસ પછી સ્ટેટ લેવલમાં એ સિલેક્ટ થઈ, પણ એ પહેલા એના હાથમાં એક ભદ્રગુપ્ત સુરી મહારાજનું પુસ્તક આવ્યું અને પુસ્તક વાંચતા 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 એના જીવનમાં પરિવર્તન આવ્યું। એને પોતાના કોચને કહી દીધું કે મારે હવે આ બોક્સિંગમાં આગળ નથી વધવું, અરે તું નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી પહોંચી શકે જો એ છોકરી આજે સંસારની અંદર હોત તો 100% જાપાનની અંદર ઓલિમ્પિકમાં પહોંચી ગઈ હોત અને એ છોકરી આજે ગોલ્ડનું મેડલ લઈ આવત, એટલી જબરદસ્ત છોકરી। એને બોક્સિંગમાં 33 ટ્રોફી લઈ આવી હતી, 33 ટ્રોફી। એ છોકરી ભણવા માટે ઝેવિયર્સ કોલેજ આવી મુંબઈ, ઝેવિયર્સ છે સેન્ટ ઝેવિયર્સ, 10 કોલેજમાં ઇન્ડિયાની 10માં 1 નંબરની, 1-10 નંબરમાં જેનો નંબર આવે એવી ઝેવિયર્સ કોલેજ કે જેની અંદર અજીમ પ્રેમજી ભણ્યા, મુકેશ અંબાણી ભણ્યા, રતન ટાટા ભણ્યા, સુનિલ ગાવસ્કર ભણ્યા, અનિલ કપૂર ભણ્યા, વિદ્યા બાલન ભણી, સ્મિતા પાટીલ ભણી, એની અંદર આ છોકરી ભણી અને એમાં ભણીને બીએસસી વિથ સાયકોલોજી, સાયકોલોજીમાં એને બીએસસી કર્યું, સાંભળજો। અને ભણતા ભણતા એને બહુ મોટું કામ કર્યું, કમાઠીપુરામાં 52 છોકરીઓ જે ફસાયેલી હતી વેશ્યા બની ગઈ હતી, 52 છોકરીઓને એને કમાઠીપુરામાંથી બહાર કાઢી, 17 વર્ષની છોકરી શું ન કરી શકે, 152 જણાને એને આત્મહત્યાના માર્ગેથી પાછા વાળ્યા છે। એક છોકરો 13 વર્ષનો હતો, એમાં આ 13 વર્ષનો છોકરો આત્મહત્યા કરવા જતો હતો ને એમાં એને ખબર પડી, એને એને બચાવી દીધો અને પૂછ્યું શા માટે, મારે મોબાઈલ જોઈએ છે, મારા મા બાપ નથી અપાવતા, માટે મારે આપઘાત કરવો છે। આ છોકરીએ લાઈફમાં 193 ટ્રોફી મેળવી છે, એવોર્ડ, દર 15 દિવસે અમેરિકા જતી હતી ડાયટ એન્ડ ન્યુટ્રિશનના ક્લાસ લેવા માટે, 15 દિવસે યુએસએ જવાનું કોઈને છૂટ નથી, સ્પેશિયલ આ છોકરીને છૂટ આપવામાં આવી, બાકી અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોમાં રહીને આ ક્લાસ કરવા પડે, પણ એને કીધું કે મને નહીં ફાવે, ઇન્ડિયાથી મા બાપને ખબર નથી, એ છોકરી ત્યાં જાય, ત્યાં ગયા પછી એને ક્લાસ તો લીધા, સાથે સાથે લેક્ચર મોટિવેટના લેક્ચર આપ્યા, અને મોટિવેશનના લેક્ચર આપી સાથે સાથે બીજા પણ લેક્ચરો આપ્યા, અને અમેરિકાની 3 ફૂડ સ્ટોર એમાં એને જંક ફૂડ વેચવાનું બંધ કરાવ્યું। સાંભળો હજી ઘણી વાત છે, અમેરિકાથી જ્યારે પાછી ફરતી હતી એરપોર્ટ પર આવી અમેરિકાના, ત્યારે પોતાના હાથમાં રહેલા એવોર્ડને તોડી નાખતી, તોડતી એવોર્ડને, ત્યાંના વોચમેને પૂછ્યું શું કરો તમે મેડમ, આ એવોર્ડ છે મારા, તોડી નાખો, નહીં નહીં એવોર્ડ માટે મરતા હોય છે, કોઈ તોડી ન નાખે,
એને પોતાનો આઈ કાર્ડ બતાવ્યો, આઈ કાર્ડ અને એવોર્ડમાં રખેલા બેના નામ સરખા લાગ્યા. અરે પણ આવું શા માટે કરો? શું કરું પણ મારી પાસે સામાન ઓલરેડી ઘણો બધો છે, આ એવોર્ડ હવે લઈ જાઉં તો સામાન બહુ વધી જાય એમ છે, એ મને પરવડે એમ નથી. તોડી તોડીને ડસ્ટબિનમાં રૂપિયા આપીને એવોર્ડ લેનારી જમાત છે આ દુનિયામાં. એની જગ્યાએ પોતાને એવોર્ડ ફેંકી દીધા, અને છતાં 193 એવોર્ડ આજે એના ઘરે પડેલા છે. વિચાર કરો કેટલા એવોર્ડ મેળવી લીધા હશે. અને એ છોકરીને ગામમાં કોઈ જૈન નહીં, એટલે દોસ્તી કોની સાથે? મરાઠણ, મુસ્લિમ અને ક્રિશ્ચિયન સાથે. સાંભળજો, છોકરી જ્યારે પણ પોતાના ગામમાં આવે એટલે બધા કહે કે આજે પાર્ટી છે, પાર્ટી છે. નમ્રતા, તારે તો આવવાનું છે. અને નમ્રતા જાય પાર્ટીમાં, બધા બિયરનો ઓર્ડર આપે, નમ્રતા ના પાડે. એ બેઠી કીધું ને હમણાં સાહેબે, નરેન્દ્ર મોદી જાય ઓબામાની પાસે બેસીને જમવા માટેનું આમંત્રણ, ડિનરનું, અને કહી દે કે મારે નવરાત્રિના ઉપવાસ ચાલે છે, હું ગરમ પાણી સિવાય બીજું કાંઈ ન લઉં. નમ્રતાએ કહી દીધું, હું પાણી પણ લઈ, તમે તમારું જાણો. એક અઠવાડિયા પછી બીજી વાર પાર્ટી આવી, આ છોકરી પોતાની દોસ્તીઓ બેનપણીઓની સાથે ગઈ ખરી, બધા બિયરનો, આલ્કોહોલનો, દારૂનો ઓર્ડર આપે, છોકરી ના આવી. ત્રીજી વાર જ્યારે આવું થયું, બધાએ ધ્યાનથી જોયું, નમ્રતા લેતા નથી, બેસે છે ખરા, જોયું તો ખબર પડી એની આંખમાં આંસુની ધારા ચાલે છે. બધાએ પોતાનો ઓર્ડર કેન્સલ કરાવી નમ્રતાની આજુબાજુ ગોઠવાઈ ગયા, આપ રો કયો રહે? નહીં બતાઈ, આપ રો કયો રહે? નમ્રતાને થયું કે હવે તો કેવું જ પડશે, એટલે નમ્રતાએ કીધું, મેં આપ સબકો કુછ બોલ નહીં શકતી, કુછ બોલ નહીં શકતી, બોલતે ઉને હૈ જો અપને હોતે હૈ. और फ्रेंड्स वे होते हैं जो बिना बोले मन की बात समझ साते. त्रण त्रण वक्त तमारी पासे पार्टी में आवी छु, मैं कह रहा अल्कोहल नथी लीधो, पर तमने मैं नथी कीधु, कारण के तमने कही तो तमने एम लागसे के तमे मने जज करी रहा छो, हूं तमने जज करी रही छु. પણ આજે તમે મને પૂછો છો એટલે મારે તમને કેવું છે કે તમારી મા, તમારા બાપે તમને અહીંયા ભણવા માટે મોકલ્યા છે. અરે તમે શું ધંધો કરી રહ્યા છો જેનાથી તમારું શરીર ખતમ થાય, જેનાથી તમારું મન ખતમ થાય, જેનાથી તમારો પરિવાર ખતમ થાય, એ રવાડે તમે ચડી રહ્યા છો? અને નમ્રતાએ બોલવાનું શરૂ કર્યું. એમની બેનપણીઓને તો જાણે પોતાની લાઈફના દૂધમાં સાકર આવી ગઈ છે. નમ્રતાએ કીધું કે પ્લીઝ તમે આ ખોટા માર્ગથી બહાર આવી જાઓ. એની 27 બેનપણીઓનું ગ્રુપ હતું, 27 નોંધાઈ નથી, અને 27 જણીએ હાથ જોડીને કહી દીધું, નમ્રતા આજથી દારૂ બંધ, લાઈફ ટાઈમમાં, જિંદગીમાં હવે અમે ક્યારે દારૂ નહીં લઈએ. ક્રિશ્ચિયન, મુસ્લિમ અને મહારાષ્ટ્રીયન છોકરીને એક અમારી ગુજ્જુ જૈન છોકરી બંધ કરાવી શકે, અને આટલી મોટી સભા. આટલી મોટી સભા હોય આજે હું તમને કહું છું, હું તમને કહું તો તમે બાધા લ્યો કે તમે સામે ચડીને હાથ જોડીને કહી દો, મારા સાહેબ આજથી તમારે આ વિષય પર બોલવાની જરૂર નહીં પડે, અમે જેટલા બેઠા છીએ નથી પીતા તો પણ અમે હાથ જોડશું, અને પીધું હશે તો પણ હાથ જોડીએ છીએ. આજથી અમારી લાઈફમાં ક્યારેય અમારા પેટમાં આલ્કોહોલ નહીં જાય. ધારણા અભિગ્રહ. મને આજે તમે 100% રિઝલ્ટ આપશો તો મને બહુ ખુશી થશે. મહારાષ્ટ્ર સરકાર રાજી થાય છે, કારણ કે SSC અને HSC નું રિઝલ્ટ એને 99%, એ 98% મળે છે. હું એનાથી વધારે ખુશ થાવ કે મારી આખી સભાએ લાઈફ ટાઈમ માટે આલ્કોહોલ છોડી દીધો છે. કોઈક મિત્રના સંગતના કારણે જો જીવનમાં દારૂ આવી ગયો હોય, તમે હો કે તમે હો,
તમે એમ નહીં સમજ, વાતો નહીં, પ્લીઝ વાતો નહીં, મારો ધંધો ચાલે છે, પ્લીઝ. તમારી લાઈફમાં પણ પીધું હોય અને ભૂલી જાઓ, જિંદગીમાં આવે ક્યારે પણ એક ટીપું અમારા પેટમાં નહીં જાય, ધારણા આપી રાખ. વેરી ગુડ, એકદમ ઊંચા કરી દો. વાહ, જો આ આંસુ પણ ઉભો થઈ ગયો, કેવું ના પડ્યું એને. આ વચલા વાળા શું છે? હા બસ એ આમ હાથ ઊંચા કરો. અરે વાહ, હજી ઊંચા ઊંચા, જેટલા રામદેવ બાબા. ધારણા વિક્રમ બચક ખાય અન્નતના ભગણમ સહસ્ત્રગણ મહત્રગણ સવસાય અત્યગણ બોશ્ય. એક નમ્રતાનું આ દ્રષ્ટાંત તમને આટલી હદે અસર કરશે. સાંભળો છો, એની સ્ટોરી પૂરી નથી થતી, 32 પાનાની ગુજરાતીમાં સ્ટોરી લખીશ. મને જો સમય મળે તો આ શિબિરમાં 5મી શિબિર આવે ને ત્યારે પ્રિન્ટ કરીને મારે તમને એ સ્ટોરી બુક આપીશ વિથ ફોટો. આ ભાઈ, એને જીવનમાં કેટલા પરાક્રમ કર્યા છે, કેટલાક પ્રસંગ તો તમને કઈ પણ ના શકાય એવા અદભુત પ્રસંગ છે. એની એક જેબી ટીમ છે, જેબી ટીમ 200 છોકરા અને 400 છોકરીઓ, 600 નું ગ્રુપ છે. તમે નહીં માનો, એક પણ જૈન નથી આ 600 માં, પણ 600 નું ગ્રુપ આજે નમ્રતાને એમના મેન્ટર તરીકે સ્વીકારે છે. મેન્ટર ઇઝ ઇક્વલ ટુ ગુરુ. નમ્રતાજી હમારે ગુરુ હે. આગળ સાંભળો, આ 600 અજૈનો એ નમ્રતા જેવી દોસ્ત મેળવી અને નિયમ લઈ લીધો, લાઈફમાં ક્યારે દારૂ નહીં, લાઈફમાં ક્યારે સિગરેટ નહીં, અને લાઈફમાં ક્યારે નોનવેજ નહીં ખાય. અજૈન એક સંસારમાં રહીને 18 અને 20 વર્ષની છોકરી શું કામ કરી શકે છે, એ જ નમ્રતાએ એમની 27 બહેનપણીઓને પોતાના ઘરે જ્યારે આવે ત્યારે બોલાવે, પાઠશાળા ચલાવે, બે પ્રતિક્રમણ અર્થ સાથે શીખવાડ્યા. અને અર્થ સાથે શીખવાડે એમ નહીં, સવાર અને સાંજ એ છોકરીઓ આજે પણ પ્રતિક્રમણ કરે છે. આ નમ્રતા. અને સૌથી વધુ જાણીને આશ્ચર્ય થશે કે જીવનમાં 14 વર્ષથી લગાવીને 19 વર્ષ સુધીની તો એની આ યાત્રા ચાલી. 19મા વર્ષે એને વૈરાગ્ય થયો, દીક્ષાના ભાવ થયા અને સાધ્વીજી ભગવંત પાસે રેવા ગયા. 2 વર્ષ સુધી રહી અને તૈયાર થઈ ગયા, દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયું અને પોતાને ગામ જ્યારે આવ્યા એના વાયણા શરૂ થયા. એની મરાઠી બેનપણીઓ કે આમચા ઘરી પણ તુમ્હાલા યાવ લાગેલ, સ્નેહ ભોજ સાઠી. અને નમ્રતાએ કીધું હું આવું, પણ કન્ડિશન એક, તમારા ઘરની અંદર નોનવેજ ખવાતું હોય તો મારાથી ના અવાય. હવે સાંભળજો, આ 27 બેનપણીઓના ઘરે વાયણા કરવા ગઈ, પણ વાયણા કરતા પેલા 27 બેનપણીઓના આખા પરિવારે લાઈફ ટાઈમ માટે માંસાહાર છોડી દીધો. મહારાષ્ટ્રના 27 પરિવારને લાઈફ ટાઈમ માટે માંસાહાર છોડાવ્યો, એટલું નહીં, જેના ઘરે જાય પરિવાર આમ સાષ્ટાંગ દંડવત થઈને સૂઈ જાય નમ્રતાના, કે તમે બહુ મોટો ભીષ્મ ત્યાગ કરી રહ્યા છો. અને આગળ કહું, એ લોકોમાં પણ કેટલું ઔચિત્ય હોય, એ અજૈન હોવા છતાં એમની અક્કલ છે કે નમ્રતાજી જ્યારે આપણા ઘરે વાયણું કરવા આવશે ને ત્યારે આપણા વાસણમાં એમને ના ખવડાવાય, કારણ કે ભૂતકાળમાં આપણા વાસણમાં આપણે નોનવેજ અને કંદમૂળ રાંધેલા છે. બજારમાંથી નવા વાસણ લઈ આવ્યા અને એની અંદર નમ્રતાજીની રસોઈ બનાવી અને પછી નમ્રતાને વાયણું કરાવ્યું. એ નમ્રતા, ફ્રેન્ડશીપ રાખવી હોય તો આવી નમ્રતા સાથે રાખો કે જે છોકરીએ
કેટલાય ની લાઈફ બદલી નાખી અને એ નમ્રતા મહારાષ્ટ્રમાં રહેતી સાઉથમાં પહોંચ્યા. 22/5/2021 ના દિવસે સંસારનો ત્યાગ કરી પ્રેમ ભુવન ભાનુ સમુદાયમાં અભયશેખર સુરી મહારાજના આજ્ઞાવર્તી સાધ્વી શ્રી અનંત કીર્તિ શ્રીના પરિવારમાં ચારિત્ર જીવન સ્વીકારી સાધ્વી સાધ્વી શ્રી નિજાનંદ શ્રીજી બની. નિજાનંદ નિધિ એમણે નક્કી કર્યું હવે બધું બંધ, હવે આજ સુધીની મારી કોઈ ફ્રેન્ડને મારે મળવાનું નહીં, બીને તમે જમીનમાં દાટી દો ને, અને પછી એને ગરમી તડકો વગેરે મળે ને એ ફાટે ને પછી એમાંથી જે અંકુરો અને વૃક્ષ તૈયાર થાય. 21 વર્ષના સાધ્વી શ્રી નિજાનંદ નિધિ શ્રીજી આજે 24 કલાકનું મૌન લેવા તૈયાર થઈ ગયા. ગુરુએ કીધું એવું નહીં રાખો, એમને 1 કલાક પ્રવચન માટેની છૂટ આપી છે. દીક્ષા લઈને અમે 16 વર્ષે વ્યાખ્યાન કરતા થયા, આ 16 મહિના નથી થયા, 16 અઠવાડિયા નથી થયા, અને એમના ઉપરથી ગુરુ તરફથી ઓર્ડર છૂટ્યો છે જ્યારે જ્યારે છોકરીઓની શિબિર હોય ત્યારે આ નમ્રતા મહારાજ 1 કલાક માટે પોતાનું લેક્ચર આપશે, અજૈનોને દોસ્ત બનાવી અને એમના જીવનમાંથી પાપને દૂર કરે. એ નમ્રતા જીવનરૂપી દૂધમાં શું બનીને આવ્યા.